આજે મૌની અમાવસ્યા સ્નાન અને દાનની સાથે પિતૃ પૂજા માટે શ્રેષ્ઠ દિવસ શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે આજે અમાવસ્યા સવારે લગભગ આઠ વાગે શરૂ થઈ હતી અને બીજા દિવસે સૂર્યોદય પહેલાં સમાપ્ત થશે તેથી આજનો દિવસ સ્નાન અને દાન માટે વિશેષ છે આ સાથે જ અમાવસ્યાની સાથે શ્રવણ નક્ષત્ર પણ વ્યતિપાત યોગ પણ બની રહ્યો છે આ સંયોગમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે મૌન્ય અમાવસ્યા પર સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આ કારણે પણ દિવસ વધુ ખાસ બની જશે આ તિથિના સ્વામી પિતૃઓ છે તેથી પિતૃઓની શાંતિ માટે આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે આ દિવસે વહેલી સવારે જાગીને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો આ શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળ પેળવીને સ્નાન કરવું જોઈએ માઘ મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃઓને તર્પણ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે તેથી પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ધ અર્પણ કરવામાં આવે છે અને તે પછી પિતૃઓને તર્પણ કરવામાં આવે છે મૌની અમાવસ્યાના દિવસે વહેલી સવારે તાંબાના પાત્રમાં પાણી લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચઢાવીને સૂર્યદેવને અધર્ય ચઢાવવું જોઈએ આ પછી પીપળાના ઝાડ અને તુલસીની પૂજા કર્યા પછી પ્રદક્ષિણા કરવી જોઈએ આ દિવસે પિતૃઓની શાંતિ માટે વ્રત રાખવું જોઈએ અને જરૂરિયાતમંદોને કપડાં અને ચંપલનું દાન કરવું જોઈએ સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે